આગળ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કંપનીના મેનેજમેન્ટ આપણી સાથે જોડાયેલા છે. મેરેથોન નેક્સ્ટ જેન રિયાલિટી જે છે તેમની કંપની અત્યારે આપણી સાથે જોડાઈ ચૂકી છે અને કંપનીના મેનેજમેન્ટ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ચેતન શાહ પણ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. સર તમારું સ્વાગત છે સર શોની અંદર. સર સૌથી પહેલા તો અગર તમારા અમારા જે દર્શકો જે છે તેમને તમેથી બ્રીફલી જો તમે સમજાવી દો કે તમારું બિઝનેસ મોડલ શું છે, આ કંપની એક્ઝેક્ટલી શું કરે છે અને કયા સિટીઝ જે છે જેની ઉપર સૌથી વધારે ફોકસ છે. અમારી કંપની મેરેથોન નેક્સ્ટ જન રિયલ્ટી લિમિટેડ જે છે એ અર્લિયર અમે અમારી મેનેજમેન્ટે ટેક ઓવર કર્યા ને આજે 30 એપ્રિલે 5000 દિવસ પૂરા થઈ રહ્યા છે, એટલે એક સેલિબ્રેટરી માહોલ છે. આ 14 વર્ષમાં અમે જે ધીરે ધીરે પૈસા કમાયા છીએ અને બધા ભેગા થયા છે એ રીતે આજની તારીખે અમારી પાસે 260 કરોડની સરપ્લસ કેશ છે. તો બાકીના પૈસા આપણા ઇન્વેસ્ટેડ છે. ટોટલ નેટવર્થ કંપનીની 600 કરોડથી પણ વધારે છે. જે પ્રમાણે નવા નિયમો છે એમાં તમે બાયબેક કરી શકો છો 25% ઓફ નેટવર્ક, એટલે કે 613 કરોડની અમારી નેટવર્ક છે, એમાંથી 25% એટલે કે 153 કરોડ સુધીનું બાયબેક પરમિટેડ છે. અને એ હિસાબે અમે એમ વિચાર્યું કે આપણી પાસે જો 260 કરોડ જેટલા સરપ્લસ કેશ હોય અને આપણા ધંધામાં એ બધા પૈસા ન લાગતા હોય તો શેર હોલ્ડરને શા માટે આપણે રિવોર્ડ ન કરવા. એટલે જ્યારે બોર્ડે ડિસિઝન લીધું કે આપણે 145 કે 146 કરોડ જેટલા પૈસાનું બાયબેક આપણે કરીએ અને બાયબેકનો રેટ 275 રૂપિયા પર શેર હશે, એટલે આ રીતે અમે જે 14 વર્ષથી ભેગા કરેલા પૈસા છે એમાંના 20-એક% અમે પાછા શેર હોલ્ડરને આપી રહ્યા છીએ. એમાં તો કોઈ શંકા નથી કે ફાઇનાન્શિયલી એક અમારી કંપની જે છે એ એના પ્રોજેક્ટ જી બિલકુલ. તો ત્યાંથી એમાં તો કોઈ શંકા નથી ચેતનજી કે ક્યાંય ને ક્યાંક ફાઇનાન્શિયલી ડિસિપ્લિન જે છે તે એક જબરદસ્ત આ કંપનીમાં રહેતું જોવા મળી રહ્યું છે અત્યારે. પરંતુ કોઈ ડિમોનેટાઇઝેશનની કોઈ અસર અત્યારે ક્યાંક ને ક્યાંક હજુ પણ જોવા મળી રહી છે અત્યારે, કારણ કે હજુ પણ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ માની રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક સ્લોડાઉન જોવા મળી રહ્યું છે અત્યારે, ખાસ કરીને Tier 2, Tier 3 જેવા સિટીઝની અંદર. તમારા કંપનીને ક્યાંક ને ક્યાંક અત્યારે હજુ પણ સ્લોડાઉનનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે? ચોક્કસ સ્લોડાઉનની ઇફેક્ટ છે, પણ જે રીતે આપણે જોયું નવેમ્બર ડિસેમ્બરમાં ઇફેક્ટ હતી એના કરતાં જાન્યુઆરીમાં વધારે લોકો ઇન્ક્વાયરી કરતા થયા છે. જાન્યુઆરી પછી ફેબ્રુઆરીમાં વધારે કામો થતા થયા છે અને ફેબ્રુઆરી કરતાં માર્ચ મહિનામાં જોઈએ તો વધારે ઘરો વેચાઈ રહ્યા છે. એટલે સિચ્યુએશન પાછી નોર્મલ તરફ જઈ રહી છે. હજી નવેમ્બર જેટલી સિચ્યુએશન નોર્મલ નથી થઈ, પણ તેમ છતાં પણ નોર્મલસી તરફ જઈ રહી છે. એટલે અમને એમ લાગે છે કે આગળ જતા બધું બીજા 3-1 મહિનામાં નોર્મલ થઈ જવું જોઈએ. ઓકે. અને ખાસ કરીને જે રીતના ગવર્મેન્ટ જે છે ક્યાંક ને ક્યાંક અફોર્ડેબલ હાઉસિંગ છે, સ્માર્ટ સિટીઝ ઉપર જે રીતના ખાસ ફોકસ કરી રહી છે અત્યારે, તમે કઈ રીતના અત્યારે જે ગ્રોથ જે આવતો જોવા મળશે નવા પ્રકારનો એને તમે કઈ રીતના કેપ્ચર કરશો? શું સ્ટ્રેટેજી છે અત્યારે અફોર્ડેબલ હાઉસિંગ છે, સ્માર્ટ સિટીઝ જેવા પ્રોજેક્ટ જે છે તેને અહીંથી કેપ્ચર કરવા માટે? હા, હવે જે અત્યારે વધારે ગ્રોથ આપણને દેખાઈ રહ્યો છે અથવા તો ઓછામાં ઓછી અસર દેખાઈ રહી છે એ અફોર્ડેબલ હાઉસિંગની અંદર દેખાઈ રહી છે. હવે અફોર્ડેબલ હાઉસિંગની જે ડેફિનેશન કરી છે એમાં મુંબઈ સિટીની અંદર 300 સ્ક્વેર ફીટ કાર્પેટ હોય એને માટે અફોર્ડેબલ છે અને મુંબઈ શહેરની બહાર જે હોય એ 600 સ્ક્વેર ફીટ જેવું જેવી ડેફિનેશન છે એની. એટલે એ વ્યાખ્યા પ્રમાણે જો તમે થાણા એટલે કે મુંબઈની આજુબાજુના જે પરા છે, થાણા, પનવેલ, ડોંબીવલી, કલ્યાણ, એ બધામાં 600 સ્ક્વેર ફીટના ઘરો બનાવો કાર્પેટ એરિયાના તો એ અફોર્ડેબલમાં કેપ્ચર થઈ શકે છે. અમારી કંપનીએ મેરેથોન નેક્સ્ટ જેને પણ અત્યારે ભાંડુપ એરિયાની અંદર સ્લમ રિહેબિલિટેશનનું કામ સ્વીકાર્યું છે. 6.5 એકરની જમીનમાં અમે સ્લમ રિડેવલપમેન્ટ કરવા ધારીએ છીએ. અબાઉટ 9 લાખ સ્ક્વેર ફીટનું સેલ એરિયા એમાંથી જનરેટ થશે. એટલે આ એક અફોર્ડેબલ તરફની મૂવમેન્ટ છે અને જે રીતે અત્યારે પ્રવાહ ચાલી રહ્યો છે એ પ્રમાણે અફોર્ડેબલમાં વેચાણ કરવામાં મુશ્કેલી નથી. જી બિલકુલ. ચેતનજી ક્યાંક ને ક્યાંક તમે કઈ રીતના અત્યારે એક આખે આખા જોઈ રહ્યા છો, કારણ કે ડિમોનેટાઇઝેશન પછી ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોનું એમ માનવું હતું કે રિયલ એસ્ટેટના જે કિંમતો જે છે પ્રાઇસીસ જે છે તે ખાસા ઘટતા જોવા મળશે. અમુક જે રિયલ એસ્ટેટના જે અમુક વેબસાઇટ છે, જે અમુક પોર્ટલ્સ જે છે તે એમ પણ કહી રહ્યા હતા કે 65% સુધીનું કરેક્શન રિયલ એસ્ટેટની કિંમતમાં આવતું જોવા મળી શકે. ખાસો સમય પસાર થઈ ચૂક્યો છે અત્યારે, કોઈ કરેક્શન તમે રિયલ એસ્ટેટ પ્રાઇસીસમાં જોઈ રહ્યા છો અત્યારે?
નહીં, કરેક્શન એટલે બે રીતે છે કે જ્યાં જ્યાં કેશના કમ્પોનન્ટ હતા એટલે કે રીસેલના ફ્લેટો હતા જે મકાનો ઘણા વર્ષો પહેલાં તૈયાર થઈ ગયા હતા અને અત્યારે વેચાય છે અને એની અંદર જે વેચનાર પોતાની ટેક્સ સેવિંગની ગણતરી કરીને કેશમાં લેતા હતા એ બધા સેગમેન્ટ જે છે રીસેલ ફ્લેટ્સ અમે કહીએ એમાં ખાસો ફરક પડ્યો છે. પણ જે નવા ફ્લેટો બને છે જેની અંદર લોકોને પોતાને વધારે ને વધારે લોન લેવી છે, જે વધારે ને વધારે એગ્રીમેન્ટની વેલ્યુ જ કરવા માંગતા હતા અને જે ઓર્ગેનાઇઝ્ડ પ્લેયર્સ છે મેરેથોન જેવા જે લોકો હંમેશા ફૂલ વ્હાઇટમાં જ બધું કામ કરતા હતા એ લોકોને કંઈ એવી ખાસ અસર પડી નથી અને પડવી ન જોઈએ. ઇનફેક્ટ ઊંધી અસર પડી છે કે હવે આ નવા રેરા અને બીજી બધી જે એક્ટ આવી રહ્યા છે એને લીધે લોકોનો વિશ્વાસ આ ફિલ્ડમાં વધ્યો છે અને ઇન્ટરેસ્ટ રેટ જે ઘટ્યા છે પ્રાઇમ મિનિસ્ટર આવાસ યોજના અને બીજી બધી યોજનામાં, તો આજે 2,40,000 સુધીનું ઇન્ટરેસ્ટ સબવેન્શન ગવર્મેન્ટ પાસેથી મળી રહ્યું છે એટલે એ હિસાબે અફોર્ડેબલ સેગમેન્ટને વધારે પુષ્ટિ મળી રહી છે. જી બિલકુલ. તો પણ ચેતનજી, તમે બીજી કોઈ સિટીઝ, કોઈ બીજા સ્ટેટ્સ તમે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છો જ્યાં તમને ક્યાંક ની ક્યાંક અત્યારે સારા માર્જિન મળતા જોવા મળે, જ્યાં ક્યાંક ની ક્યાંક અત્યારે રિયલ એસ્ટેટના જે અથવા તો જે જમીનની કિંમતો જે છે એ ક્યાંક ની ક્યાંક ઓછી જોવા મળી શકે તો રિયલાઇઝેશન સારું થાય, એવી કોઈ સિટીઝ, એવી કોઈ ઓપોર્ચ્યુનિટી તમે આ લેવલ ઉપર જોઈ રહ્યા છો અત્યારે? નહીં, ઓપોર્ચ્યુનિટીઝ તો ઘણી છે પણ હંમેશા ઓપોર્ચ્યુનિટીઝ જે ઘર આંગણે હોય એને પહેલાં આપણે એટેક કરીએ એટલે અમારું અત્યારે ફોકસ મુંબઈ અને મુંબઈની આજુબાજુના પ્રદેશોમાં છે જેને અમે મુંબઈ મેટ્રોપોલિટન રિજન કહીએ છીએ. એટલે કે આ બાજુ પનવેલ સુધી જાય છે અને બીજી બાજુ કલ્યાણ, ડોંબિવલી, અંબરનાથ સુધી જાય છે. તો એ એરિયામાં અમારા ઘણા પ્રોજેક્ટો આવવાના છે અને એ બધા અફોર્ડેબલ સેગમેન્ટને અનુલક્ષીને થવાના છે. અને એપ્રોક્સિમેટલી સર એવરેજ ટિકિટ સાઈઝ શું રહેશે એની? જે ભાંડુપમાં અમે કરી રહ્યા છીએ એ લગભગ 600 સ્ક્વેર ફીટ કાર્પેટનું થાય તો લગભગ 70 લાખ રૂપિયા જેવી એની ટિકિટ સાઇઝ થાય છે. અલગ અલગ 450 કાર્પેટથી 600 કાર્પેટ સુધીનું છે એટલે 70 લાખથી 1,10,00,000 સુધીના. આજે મુંબઈ શહેરમાં એટલે કે પરામાં ગણીએ તો ભાંડુપ એક પરું છે, દૂરનું પરું છે. તો એ રીતે જોવા જઈએ તો કોઈ પણ જગ્યાએ 1 કરોડની અંદર કોઈ ફ્લેટો મળતા નથી એટલે અમે લોકો સબ 1 કરોડ વાળા ફ્લેટ વેચવાની તૈયારી કરી રહ્યા છે ભાંડુપમાં. ઓકે, તો અહીંથી મેરેથોન અહીંયાથી જશે. ઇનફેક્ટ તમે સ્ટોક પ્રાઇસમાં જશે તમારી સ્ક્રીન ઉપર આવી રહ્યો છો ત્યારે 83% સુધીના રિટર્ન જે છે એક વર્ષમાં મળ્યા છે અને છેલ્લા એક મહિનામાં તમે જો 24% રિટર્ન જે છે આ સ્ટોક અત્યાર સુધીમાં આપી ચૂક્યો છે. ત્યારે તો અમુક જે સ્ટોક જે ડિમોનેટાઇઝેશન પછી ખાસા રેલી કરતા જોવા મળ્યા હતા તેમાં એક અહીંયાથી મેરેથોન નેક્સ્ટનો એક અહીંયાથી આ કંપનીનો સમાવેશ થતો જોવા મળે છે. ત્યારે એક ક્વિકલી નાર્કો બ્રેક લઈ લઈએ ત્યારે મેનેજમેન્ટ આપણી સાથે જોડાયેલા છે, બીજી ખાસ અન્ય ગ્રોથ સ્ટ્રેટેજીસ ઉપર આપણે ચર્ચા કરીશું ડિટેલમાં એક નાર્કો બ્રેક પછી. નમસ્કાર, નાનકડા બ્રેક પછી આપનું સ્વાગત છે. અત્યારે આપણી સાથે મેરેથોન નેક્સ્ટજન રિયાલિટીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ચેતન શાહ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. સર, જ્યારે મેં બ્રેક લીધો ત્યારે આપણે ખાસી એક બિઝનેસ ઉપર ખાસ વાતચીત કરતા જોવા મળ્યા હતા, પરંતુ થોડીક હવે ગ્રોથ સ્ટ્રેટેજીસ ઉપર વાત કરવા માંગુ છું. તમે જે રીતે અહીંથી કીધું કે સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ જે છે તે કંપની એક હાથ ઉપર લેવા લઈ રહ્યા છે અત્યારે, સર એક્ઝેક્ટલી એની પાછળનું લોજિક શું છે? તેની અંદર આ વોલ્યુમ ક્યાંથી ક્યાંક વધારે મળતું હોય છે કે પછી માર્જિન તેની અંદર એક સારા જોવા મળે છે અત્યારે? અત્યારે જે સ્લમ રિહેબિલિટેશન સ્કીમ ચાલે છે મુંબઈમાં એ બહુ અઘરી છે. લોકોને બધા જ ડેવલપર એની અંદર દાખલ નથી થઈ રહ્યા કારણ કે એની અંદરની બધી રીતો છે કે એને કેવી રીતે ડેવલપ કરવું એ બધી આવડતો જે છે એ બધાને નથી હોતી. આજે મેરેથોન ગ્રુપ છેલ્લા 3 વર્ષથી એ આવડત કેળવી રહ્યું છે અને હવે અત્યારે અમારા 2 પ્રોજેક્ટ એ દિશામાં પૂરા થઈ રહ્યા છે. એટલે એ આવડત કેળવ્યા પછી આપણને એમ લાગે છે કે જો લો કોસ્ટ જમીન આપણે મેળવવી હોય મુંબઈ જેવા શહેરમાં તો એ આ સ્લમ ઓક્યુપાઈડ લેન્ડ હશે જેમાં વધારે પડતી કોમ્પિટિશન નથી અને જમીન રીઝનેબલ ભાવમાં મળી શકે છે અને મહેનત કર્યા પછી એનું વળતર પણ સારું છૂટી શકે છે. એટલે એ રીતે એ દિશામાં અમે પ્રગતિ કરી રહ્યા છીએ. ઓકે, ફેર ઇનફ સર.
સર એક બીજી વસ્તુ ક્યાંક ની ક્યાંક જે રિયલ એસ્ટેટ ના અમુક જે ઇન્ડસ્ટ્રી ના જે એક્સપર્ટ જો છે તે ક્યાંક ની ક્યાંક માનતા હોય છે કે કન્ઝ્યુમર્સ અથવા તો જે કસ્ટમર્સ જે છે તેમને ક્યાંક ની ક્યાંક પ્રોજેક્ટ ખાસા પસંદ પડતા હોય છે, પરંતુ આ ફંડિંગ જે છે તે રિટેલ ઇન્વેસ્ટર્સ તરફથી જે છે કે ક્યાંક ની ક્યાંક અત્યારે એટલી બધી પ્રોપર નથી આવતી જોવા મળી રહી. ડેવલપર્સ છે ક્યાંક ની ક્યાંક, અત્યારે ઇન્સ્ટિટ્યુશન છે, બેંક જે છે તે ક્યાંક ની ક્યાંક સપોર્ટ કરતા જોવા મળે છે, પરંતુ જે કન્ઝ્યુમર જે છે કસ્ટમર જે છે તેમને એટલો બધો અત્યારે પ્લેટફોર્મ નથી કે ક્યાંક ની ક્યાંક ઇઝીલી એ લોકોને અહીંયાથી જે છે ફંડિંગ મળે. આની પર તમારી શું ટિપ્પણી છે અને મેરેથોનનું અત્યારે શું સ્ટ્રેટેજી છે એક આખા ઇશ્યુને હેન્ડલ કરવા માટે? આ દિશામાં જે હવે નવી પરિસ્થિતિ છે એમાં વધારે ને વધારે કસ્ટમરને લાભ થઈ રહ્યો છે. પહેલાં જે એક વખત 13% ને 14% અને 15% વ્યાજે ઘર કસ્ટમરને ઘર લેવું પડતું હતું, એ આજે એ બધા વ્યાજના દરો ઘટીને 10% જેવા થઈ ગયા છે. એટલે એક કસ્ટમરની અફોર્ડેબિલિટી, લોન જે લે છે એના ઈએમઆઈમાં પણ સારી થઈ રહી છે અને એમાં કોમ્પિટિશન પણ થઈ રહી છે. આ ડિમોનેટાઇઝેશનના હિસાબે જે પૈસા વધારે આવ્યા છે બેંકો પાસે, તો એ બેંકોને સેફલી એ પૈસા જો ગોઠવવા હોય તો એ પૈસા હાઉસિંગ ફાઇનાન્સમાં ઇઝીલી ગોઠવી શકે છે. આજે તમે બેંકોની એનપીએ જુઓ તો અલગ અલગ રીતે જુઓ કે ક્રેડિટ કાર્ડમાં જુઓ કે બીજા નાના નાના સ્કૂટર ને ટુ વ્હીલર ફાઇનાન્સ કે ફોર વ્હીલર ફાઇનાન્સમાં જુઓ અને હાઉસિંગ ફાઇનાન્સમાં જુઓ, તો મિનિમમ એનપીએ હાઉસિંગ ફાઇનાન્સમાં છે. એટલે એ રીતે એક સેફ એવન્યુ છે બેંકો પાસે, અને એ રીતે બધી જ બેંકો અને ઇવન હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ બી એ દિશામાં આગળ વધી રહી છે. એટલે તમે જોશો તો ઘણી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના સ્ટોક પ્રાઇસીસ પણ એ જ રીતે વધી રહ્યા છે, કારણ કે આ એક નવો એવન્યુ ઉત્પન્ન થયું છે અને સારામાં સારી રીતે બિઝનેસનો ગ્રોથ કરી શકાય. તો એ રીતે આપણને બધા જ કસ્ટમરોને જે ફ્લેટ પરચેસ કરવા માંગે છે એને આ સપોર્ટ મળી રહ્યો છે. જી બિલકુલ, અને હાઉસિંગ ફાઇનાન્સમાં પણ કોમ્પિટિશન ખાસી વધતી જોવા મળી છે અત્યારે, તો લેન્ડર્સ જે છે તે પણ ત્યાંથી ક્યાંક ને ક્યાંક એક અગ્રેસિવલી જે છે તેની ઉપર એક કામ કરતા જોવા મળે છે અત્યારે. પણ ચેતનજી, જો અહીંયાથી લેન્ડ્સ જે છે તેની અંદર જો વાત કરવા જોઈએ તો તમારા જેવા જે ડેવલપર્સ જે છે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે હવે જે રીતના રેટ્સ ખાસા ઘટી રહ્યા છે અત્યારે તે સિલસિલો આવનારા સમયમાં એક ખાસો એક ફાસ્ટ ટ્રેક ઉપર આવતો જોવા મળી શકે? જો રેટ ઘટી રહ્યા છે કે વધી રહ્યા છે, કોઈ પણ ધંધામાં વધઘટ તો થવાની છે, પણ બધા જ બધી જ વધઘટને જોતા રિયલ એસ્ટેટ સારામાં સારો ધંધો છે કે નથી એ આપણે જોવું જોઈએ. એઝ અ ડેવલપર અમારે શું નક્કી કરવાનું છે કે આપણે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એ વેચાશે કે નહીં, અને વેચાશે તો આપણે જે ધાર્યું છે એ પ્રોફિટ આપણને મળી શકશે કે નહીં. હવે ક્યારેક એ વસ્તુ થતાં 2 વર્ષને બદલે 3 વર્ષનો સમય લાગે, 3 વર્ષને બદલે 4 વર્ષનો સમય લાગે, પણ એ બધો એક્સટેન્ડેડ સમય પછી પણ જે પ્રોફિટેબિલિટી આપણે ધારીએ છીએ એટલી આપણને મળી રહે છે કે નહીં, અને બીજા ધંધાની કમ્પેરિઝનમાં આ ધંધો આપે છે કે નહીં, તો આપણે જોશું તો છેલ્લા 10 વર્ષ કે કોઈ પણ 10 વર્ષના ગાળા, એના આગલા 10 વર્ષ કે એના પછીના 10 વર્ષ પણ જોઈએ, તો બધા 10 વર્ષના ગાળા એટલે લોંગ ટર્મમાં આપણે જોઈએ તો રિયલ એસ્ટેટ હેઝ ઓલવેઝ બીન, હંમેશા રિયલ એસ્ટેટમાં સારું રિટર્ન મળ્યું છે. લોકો જે લોકો ફ્લેટ લે છે એ લોકોને પણ સારી કિંમત મળી છે, એ લોકોને સેફટી પણ મળી છે, જે લોકો લોન આપે છે હાઉસિંગ ફાઇનાન્સ કંપની એ લોકોને પણ સારું રિટર્ન મળ્યું છે, અને જે લોકો અમારા જેવા ઘર બનાવે છે એ લોકોને પણ સારું રિટર્ન બન્યું છે. એટલે એ રીતે રિયલ એસ્ટેટ વિન વિન છે બધા માટે. જી બિલકુલ, ત્યાંથી રિયલ એસ્ટેટ જે છે ક્યાંક ની ક્યાંક અત્યારે એક સારી અસેટ ક્લાસ જે છે ત્યાંથી એક ઉભરતી આવતી જોવા મળી છે અત્યારે. એક ક્વિકલી નાર્કો બ્રેક લઈ લઈએ, ત્યારે મેનેજમેન્ટ આપણી સાથે જોડાયેલા છે, બીજા ખાસ ત્યાંથી મહત્વના મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, નાનકા બ્રેક પછી આપનું સ્વાગત છે. અત્યારે આપણી સાથે મેરેથોન નેક્સ્ટ જેન રિયાલિટીના ચેરમેન એમડી અને એમડી ચેતન શાહ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. ચેતનજી, જ્યારે બ્રેક લીધો ત્યારે આપણે ઓવરઓલ ખાસી ગ્રોથ સ્ટ્રેટેજીસ ઉપર આપણે વાતચીત કરી, પરંતુ જે રીતના મેરેથોન અને તે સાથે જ અદાણીને મોન્ટે સાઉથ જે એક ખાસો ચર્ચિત જે પ્રોજેક્ટ રહેતો જોવા મળ્યો છે અત્યારે, અને શેરહોલ્ડરે પણ ખાસ અહીંયાથી બંનેથી એક આખા પ્રોજેક્ટને અત્યારે લેતા જોવા મળ્યા હતા, આવનારા સમયમાં આવા બીજા કોઈ જોઈન્ટ વેન્ચર્સ બીજા કોઈ ડેવલપર સાથે વાતચીત ચાલી રહી છે અત્યારે? અમારો આ જે જોઈન્ટ વેન્ચરનો પ્રોજેક્ટ છે એ પોતે જ બહુ મોટો પ્રોજેક્ટ છે. ભાઈકલ્લામાં અમે ટાવર બનાવી રહ્યા છીએ, એક રેસિડેન્શિયલ ટાવર છે 60 માળનો, એની અંદર અમે અત્યારે 25મે માળે પહોંચી ગયા છીએ. અમે પ્રોજેક્ટને લોન્ચ પણ કર્યો છે, લોન્ચમાં પ્રોજેક્ટને સારો પ્રતિસાદ મળ્યો છે અને સારું બુકિંગ મળ્યું છે. એ જ જોઈન્ટ વેન્ચરમાં અદાણી સાથે અમે આગળ ઉપર
बोरीवली में 127 एकर की जमीन लई राखी है तो एनी अंदर पण ए प्रोजेक्ट आवानो छे। एटले आवा बे प्रोजेक्ट अमे अडानी साथे जॉइंट वेन्चर में करवाना छीए। अत्यारे जे भांडुपनो प्रोजेक्ट छे ए एक बीजा बिल्डरे अर्धे करेलो प्रोजेक्ट हतो अने ए पैसानी ओला जरूरियातने लीधे ए लोको पूरो नहोतो करी शकता तो ए प्रोजेक्ट आपणे टेक ओवर कर्यो छे पण एमां जॉइंट वेन्चर नथी। એટલે જોઈન્ટ વેન્ચરમાં બસ એક જ આ પ્રોજેક્ટ અડાની સાથેનો છે અને બાકી બધા આપણા પોતાના જ પૈસેથી આપણે કરેલા પ્રોજેક્ટો છે। ઓકે ફેર ઇનફ સર। ચેતનજી એક બીજું ક્યાંક ના ઇન્વેસ્ટર અથવા તો ખાસ કરીને જે રિટેલ ઇન્વેસ્ટરના એક કન્ફ્યુઝન રહેતું જોવા મળ્યું છે ત્યારે હું મારા ખ્યાલથી તમે ક્લેરિફિકેશન આપી દો સારું રહેશે। આ કંપની જે રીતના બાયબેક આવતી જોવા મળી છે તો ડિવિડન્ડ જે છે તે FY17 નું ક્યાંક સ્કીપ કરતી જોવા મળશે આ વર્ષની અંદર। સાહેબ અમે જ્યારે ડિવિડન્ડ આપીએ છીએ ત્યારે 30% ઓફ ધ પ્રોજેક્ટ એટલે 30% ઓફ ધ યરલી પ્રોફિટ અમે ડિવિડન્ડમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ। આ વખતે જે બાયબેક આપણે કરશું એ લગભગ 3 વર્ષનો પ્રોફિટ પાકો 100% આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ। આજે 5000 દિવસ પહેલાં એટલે કે 14 વર્ષ પહેલાં જે ઇન્વેસ્ટરો અમારી સાથે હતા જે લોકોએ કદાચ 100 શેર લીધા હશે એના આજે અમે બોનસ કરીને 3375 શેર એ લોકો પાસે છે। અત્યારે જે આપણી કેપિટલ છે એમાં 97% કેપિટલ જે છે એ બોનસ કેપિટલ છે અને 3% ઓરિજિનલ કેપિટલ છે। એટલે મેરેથોન હંમેશા પોતાના શેરહોલ્ડરને રિવોર્ડ આપ્યા જ કરે છે। અમે ઇતિહાસ આપણે જોઈએ તો દર 3-4 વર્ષે એક એક બોનસના ઇસ્યુ આવ્યા જ છે અને આ વખતે આપણે બાયબેક કરી રહ્યા છીએ અને બાયબેક પણ એ નાની રકમનું નથી કરી રહ્યા કે 2 કે 5% નથી કરી રહ્યા। આપણું બાયબેક લગભગ 20% જેવું થશે। 145 કરોડથી પણ વધારેનું બાયબેક કરી રહ્યા છીએ એટલે નેચરલી એ દિશામાં આપણે આટલું મોટું પગલું લઈએ છીએ ત્યારે ડિવિડન્ડ થોડું ઓછું આવી શકે પણ તેમ છતાં પણ કોઈ પણ વર્ષે આપણે એક પણ વર્ષ ડિવિડન્ડ વગરનું નથી ગયું। મોટે ભાગે છેલ્લા વર્ષોમાં જોઈએ તો આપણે ડિવિડન્ડ 60% સુધી પહોંચાડી દીધું છે। જી બિલકુલ, એવી સ્ક્રીન ઉપર તો અહીંયાથી ડેટા આવે છે કે કેટલા વર્ષમાં કેટલું ડિવિડન્ડ આપ્યું પરંતુ એ ક્લેરિફિકેશન અહીંયાથી ખાસ અહીંયાથી જરૂરી રહેતું જોવા મળ્યું હતું। આ ચેતનજી એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ, તમે જે રીતના કીધું કે વેલ્થ ક્રિએશન જે છે તે ક્યાંક આ કંપનીમાં ખાસું રહેતું જોવા મળ્યું છે ત્યારે કારણ કે બોનસ છે, બાયબેક છે અને હાઈ પેઆઉટ રેશિયો જે છે ડિવિડન્ડમાં રહેતો જોવા મળ્યો છે ત્યારે તો આવનારા 3 વર્ષ આપણે 2017માં છીએ, 2020 સુધી તમે આ કંપનીને કયા લેવલ ઉપર જોઈ રહ્યા છો, કઈ સિટીઝમાં તમારું ખાસ એક્સપાન્શન રહેતું જોવા મળશે, કયા પ્રોજેક્ટ જે છે એ તમારા અત્યારે રડાર ઉપર રહેતા જોવા મળશે 3 વર્ષનો પીરિયડ લઈએ તો? આ બધા 3 વર્ષ માટેના જ બધા પ્રોજેક્ટો શરૂ થઈ ગયા છે। જેમ તમને કીધું એમ એક પ્રોજેક્ટ 25 માળ સુધી પહોંચી ગયો છે, 60 માળનો પ્રોજેક્ટ છે બાયકલ્લામાં, એ અમે લક્ઝરી સેગમેન્ટમાં કહીએ છીએ અને બીજો પ્રોજેક્ટ જે આપણે વાત કરીએ એમ ભાંડુપમાં છે જે 6.5 એકર 9 લાખ સ્ક્વેર ફીટ એટલે લગભગ 900 કરોડથી પણ વધારે એનું એમાં સેલ્સ થવાનું છે તો એ બધા પ્રોજેક્ટો આવતા 3-4 વર્ષમાં પૂરા થવા અમે ધારીએ છીએ। અને પ્રોફિટ્સ જે છે એ તમે જોશો તો મેરેથોનનો પ્રોફિટનો ગ્રાફ હંમેશા ગ્રોથ થતો રહ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આવતા 3 વર્ષમાં પણ એ જ રીતે ગ્રોથ મળ્યા કરશે। ઓકે ચેતનજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ ને ગ્રોથ સ્ટ્રેટેજીસ ખાસ કરીને બિઝનેસ મોડલ અને તે સાથે અહીંયાથી જે છે આવનારા સમય અંદર કઈ સ્ટ્રેટેજી અહીંયાથી રહેતી જોવા મળશે તેમાં ડિટેલમાં અહીંયાથી ચર્ચા કરવા બદલ, તો અહીંયાથી જશે તે 275 રૂપિયા ઉપર જે છે પ્રતિ શેર ઉપર અહીંયાથી એક બાયબેક કરતા જોવા મળશે। અને બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવી કારણ કે જે રીતના ચેતનજીએ પણ અહીંયાથી કીધું કે વેલ્થ ક્રિએશન જે છે તે અહીંયાથી આ કંપનીએ ખાસું અહીંયાથી આપતા જોવા મળ્યા છે। બીજી વસ્તુ ધ્યાન રાખવા જેવી એ છે કે અહીંયાથી તમે જો કે સુધીર વાલિયા જે અહીંયાથી સનફાર્માના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ રહેતા જોવા મળે છે, તે પણ અહીંયાથી એક વેલ નોન ઇન્વેસ્ટર અથવા વેલ્યુ ઇન્વેસ્ટર રહેતા જોવા મળે છે અને કોન્ટ્રારિયન બેટ જે છે તે લેવા માટે ખાસા ફેમસ છે અને તેમને પોતાની બંને દીકરીઓ જે છે તેમના હોલ્ડિંગ થ્રુ જે છે તે આ કંપની અંદર 5-5.5% સુધીનો પણ સ્ટેક ધરાવે છે અત્યારે, તે એક મોટા ઇન્વેસ્ટર જે છે તે પણ અહીંયાથી આ કંપનીમાં અત્યારે તેમને અહીંયાથી ઇન્વેસ્ટમેન્ટ કરતા જોવા મળે છે, પરંતુ આવનારા સમય ઉપર ખાસ ફોકસ રહેતું જોવા મળશે કે અફોર્ડેબલ હાઉસિંગ છે, ત્યારબાદ અહીંયાથી જે રીતના પ્રોજેક્ટ્સ અત્યારે જે ચાલી રહ્યા છે એક્ઝિક્યુશન કઈ રીતના આવતું જોવા મળે છે તેના ઉપર એક ખાસ અહીંયાથી ફોકસ રહેતું જોવા મળશે અત્યારે। તે સાથે અત્યારે મને પણ સમય થઈ ચૂક્યો છે રજા લેવાનો આપની કંપનીમાં, ત્યાં સુધી આટલું જ અને વધુ સમાચારો માટે તમે જોતા રહો CNBC બજાર। નમસ્કાર।